આત્મજ્ઞાન કોઈ જગ્યા નથી જ્યાં જઈ શકાય, તે સાક્ષાત્કાર છે. સાક્ષાત્કાર એવી કોઈ વસ્તુ નથી જે બળજબરીપૂર્વક થઈ શકે. તમે જો તમારી ઊર્જાને પૂરતી તીવ્ર બનાવો અને તમે એક જ દિશામાં કેન્દ્રિત બનો તો તે એક કુદરતી ઘટના છે, એક દરવાજાનું ખુલવા જેવું છે. કોઈ બીજી જગ્યા નથી જ્યાં જવાનું હોય. તે લાંબુ અને અઘરું એટલા માટે લાગે છે કારણ કે મોટાભાગના લોકો તેને યાત્રા બનાવી રહ્યા છે, જેનું કોઈ અંતર છે જ નહીં. આ દિવસ તે સાક્ષાત્કાર માટે મહત્વનો છે, જે 2500 વર્ષ પહેલા એક માણસને થયેલો, જેમને આજે આપણે બુદ્ધ કહીએ છીએ. તેઓ એક જ નથી જેમને આ થયું હતું, પરંતુ તેઓ પ્રતીક છે આ એક સરળ સાક્ષાત્કારના, કે તે કોઈ જગ્યા નથી જ્યાં જવાનું હોય, તે બસ આંખનું ખોલવું છે. કંઈક એવું જે પહેલેથી ત્યાં જ હતું તેને આપણે જોઈએ છીએ. તે એક આખી નવી દુનિયા હોય એવું લાગે છે, અને તે આખી નવી જ દુનિયા છે. ઇન્દ્રિયોની દુનિયામાંથી સાક્ષાત્કારની દુનિયા, તે એક આખી નવી જ દુનિયા છે. નવી દુનિયાનો મતલબ એવો નથી કે આપણે બીજા ગ્રહ પર ગયા. નવી દુનિયાનો મતલબ એ છે કે આપણે એક નવી દુનિયા બન્યા. આપણે જે છીએ તે એક નવી સંભાવના બન્યું, જે પહેલેથી અહીં જ છે. તેના સાક્ષાત્કારથી આપણને કોઈ રોકી નહીં શકે. જય 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 મહાદેવ, જય 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 મહાદેવ. શિવ શંકર આદિ અનંત, શિવ શંકર આદિ અનંત, જય 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 મહાદેવ, જય 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 મહાદેવ.